આમ તો નગરપાલિકાનું કામ લોકોને સુવિધા આપવાનું છે, પરંતુ ઓડિશા નગરપાલિકાના પ્રમુખ ખુદ તેમના વિસ્તારમાં સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે અને તેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તૂટેલી ગટરો, રસ્તા પર લઈ રહેલું ગંદુ પાણી અને ગંદકીનું સામ્રાજ્ય અદ્રશ્ય છે. ઓડિશા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીના મત વિસ્તારના દ્રશ્યો. શહેરમાં સફાઈની મોટી મોટી ડીંગો મારતી રહેલા શિલ્પાબેન માળીએ એક નજર પોતાના જ મત વિસ્તાર પર નજર કરવાની જરૂર છે, કારણ કે જો પાલિકા પ્રમુખના જ વિસ્તારની આવી હાલત હોય ત્યારે ડીસા શહેરના અન્ય વિસ્તારોની તો શું વાત કરવી. આ વિસ્તારમાં રહેતા લોકોને જાણે પાલિકાના પ્રમુખ માનવી નથી માની રહ્યા અને એટલા જ માટે તેમની સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા છે અને વિકાસથી વંચિત રાખી રહ્યા છે. આ વિસ્તારના લોકોએ આ વિસ્તારની સમસ્યાને લઈ અનેકવાર ડીસા નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું. ત્યારે કંટાળેલા લોકો તેમની આ સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટર સુધી રૂબરૂમાં પહોંચીને ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ બહેરું તંત્ર તેમની તમામ રજૂઆતો સામે આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે આજે આ વિસ્તારના લોકોએ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ પાલિકાની દોગીલી નીતિ અને પાલિકા પ્રમુખના આ ઓરમાયા વર્તનને લઈ રોષ વ્યક્ત કર્યો હતો અને કેમેરા આગળ શું કહી રહ્યા છે તે સાંભળો. છેલ્લા અમે અહીંયા 70 વર્ષથી સિંધી કોલોનીમાંથી રહીએ છીએ, પંચાયતના સમયમાંથી રહીએ છીએ, પણ હજી બધી નગરપાલિકા તરફથી અમને કોઈ પણ સેવા સુવિધા મળતી નથી. અમને કે વિકાસ કે વિકાસનો ફાળો જોઈએ તો અમારી સિંધી કોલોની જે અ બ ક છે એ બધી ગળીઓના અંદર રોડ આગળના પાછળના તમામ રોડ બળી ગઈ બની ગયા, એમને ભૂગર્ભ ગટર બની ગઈ, બધું બની ગયું. છેવટે અમારે જે ઠાકોરો જે ગરીબ અને મધ્યમ વર્ગની પબ્લિક રહે છે તે આગળ નગરપાલિકા ડિસ્ચાર્જ નગરપાલિકા વિસ્તાર છે. એમણે જે આપણે જે બેન છે શિલ્પાબેન માળી, એમનો ખુદ અમારા વિસ્તારના વોર્ડ નંબર 5ના અંદર ચૂંટાયેલા હોય, પણ આ ઠાકોરોનો વિસ્તાર જે જગ્યાએ ગરીબ પબ્લિક રહે ત્યાં જગ્યાએ કોઈ બી વસ્તુનો કશું બી કોઈ પણ પ્રકારની સુવિધા આપતો નહીં. અમારે ગટર છે હોય તૂટેલી, નાળે બાળે કોઈ બી રસ્તા હજી આ બધી બનાવ્યા નથી, બોક્સીને તૂટી ગયા છે, વધતા આને અંદર ગંદકીને બોલવું ગંદકી પૂરેપૂરી છે. અને અહીંયા બી અમારા ભૂગર ગટર બી નથી, કશું નહીં. દવા છોટવા આવે તો રોડ પર દવા છોટેલી દેખાય, પણ અમારી ગળીના અંદર કોઈ દવા છોડવાની. 2 દિવસ પહેલાં હું તે રોડ પર જે નીકળ્યો તારે મને દુઃખ થયું કે સાળું આ રોડ પર દવા છે, તમારા વિસ્તારમાં કેમ દવા નહીં? અહીંયા કોઈ આ એરિયામાં કોઈ માણસો નથી રહેતા, અહીંયા પબ્લિક નથી સમજતા તમે કે અહીંયા મરી જાય છે, કોઈ તમને એ કોઈ ફરક નહીં. અમારા છોકરાઓ હોય ટાઇફોઇડ જેવો મેલેરિયા જેવો, અમને મામલતદાર સાહેબ જેલા તપાસવા આવ્યા હતા કે ભાઈ આ રોડની આ ગંદકીના બધું આવું છે કે તમારે મેલેરિયા થાય, પણ નગરપાલિકા ખુદ કોઈ હજી સુવિધા પૂરી પાડતી નહીં. રોડ છે આવું છે, કોઈ પણ પ્રકારનું કોઈ કામ કરતું નથી.